નમસ્કાર મિત્રો હું બોટલ પે યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આજે આપણા વિડીયોમાં જવાહર નવોદય જે એન્ટ્રન ટેસ્ટ હોય છે એમાં પૂછાયેલો એક ગણિતનો ખૂબ જ અગત્યનો દાખલો શીખવાના છે આ દાખલો જે છે એ ધોરણ પાંચની અંદર અભ્યાસ કરતા અને ધોરણ છની અંદર જવાહર નવોદયની અંદર પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા આપવાની હોય છે અને એની અંદર જે ગણિતના દાખલા પૂછાય છે એમાં દાખલો પૂછાયેલ લગભગ બે હજાર અઢારની સાલમાં પૂછાયેલ તો આ દાખલાનું સોલ્યુશન શું છે અથવા તો આ દાખલો કેવી રીતે ગણી શકાય તેની આપણે આ વિડીયોમાં સમજ મેળવવાના છે દાખલાની રકમ આ પ્રમાણે છે બાર પુરુષ અથવા પંદર સ્ત્રીઓ એક કામને ચોવીસ દિવસમાં પૂરું કરી શકે છે તે જ કામ આઠ પુરુષ અને આઠ સ્ત્રીઓ કેટલા દિવસમાં પૂરું કરશે ચાલો આ દાખલાનું સોલ્યુશન જોઈએ અહીંયા મિત્રો સૌથી મોટું કન્ફ્યુઝન એ છે કે અહીં એવું લખ્યું છે સૌથી પહેલા તો પુરુષ અથવા પંદર સ્ત્રીઓ એક કામને ચોવીસ દિવસમાં પૂરું કરી શકે ચાલો આ લાઈન હું ફરી લખું છું હવે સૌથી મહત્વનું એ છે કે અહીંયા આગળ વચ્ચે શબ્દ અથવા છે એટલે આનો અર્થ શું થાય એટલે આનો અર્થ એ થાય કે બાર પુરુષને આપણે કામે લગાડીએ તો આ જે કામ છે અથવા તો આ એક કામ છે એ ચોવીસ દિવસમાં પૂરું થઈ જાય હવે બાર પુરુષની જગ્યાએ અથવા તો બાર પુરુષને ના લઈએ તો પંદર સ્ત્રીઓને સ્વતંત્ર રીતે લેવામાં આવે અથવા તો અલગ રીતે લેવામાં આવે આ બંનેઓને વેરાફરથી સ્વતંત્ર રીતે લઈને આ કામ પૂરું કરી શકે છે એવું કહેવા માગે છે એટલે જો બાર પુરુષની જગ્યાએ પંદર સ્ત્રીઓને લેવામાં આવે તો પણ એ કામ જે છે આખું કામ અથવા તો એક કામ એ ચોવીસ દિવસમાં પૂરું થઈ જાય આવું કહેવા માંગે છે હવે આના પરથી આપણે જવાબ શોધવાનો છે એમાં પણ થોડું કન્ફ્યુઝન થઈ શકે એમ છે જવાબમાં શું શોધવાનું છે આઠ પુરુષ અને આઠ સ્ત્રીઓ અને છે વચ્ચે એટલે આઠ પુરુષને લેવાના અને આઠ સ્ત્રીઓને લેવાના એટલે કે બંનેને ભેગા કરીને આ જો કામ કરવામાં આવે તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય તો હવે હું શું કરું છું જુઓ આનો મતલબ એવો થાય બાર પુરુષને લઉં તો પણ એ કામ પૂરું થઈ જાય અથવા એની જગ્યાએ પંદર સ્ત્રીઓને લઉં તો પણ એ કામ પૂરું થઈ જાય એટલે કે બાર પુરુષ જે કામ કરી શકે છે એ કામ એટલું જ કામ પંદર સ્ત્રીઓ કરી શકે છે એટલે કે બાર પુરુષની જે કામ કરવાની ક્ષમતા છે એટલી જ પંદર સ્ત્રીઓની છે કામની દ્રષ્ટિએ બાર પુરુષ બરાબર પંદર સ્ત્રીઓ થાય આવું કહી શકાય હવે હું અહીંયા આગળ આઠ પુરુષની જગ્યાએ આ આઠ પુરુષ છે એ આઠ મૂકું છું અથવા તમે આઠ સ્ત્રીઓ પણ લઈ શકો આઠ સ્ત્રીઓની જગ્યાએ કેટલા પુરુષ પણ હું આઠ પુરુષની જગ્યાએ તો બાર પુરુષ લઉં તો એની જગ્યાએ કામ કરવા માટે અમારે પંદર સ્ત્રીઓ જોઈએ એટલું જ કામ કરવા માટે તો આઠ પુરુષની જગ્યાએ આ આઠ પુરુષની જગ્યાએ કેટલી સ્ત્રીઓ થાય અથવા તો આઠ પુરુષ બરાબર કેટલી સ્ત્રીઓ થાય કામની દ્રષ્ટિએ તો સાદુરૂપ રૂપ આપીએ આપણે આઠ પુરુષ આનો આનોને આનો ગુણાકાર કરીએ છીએ પંદર સ્ત્રીઓ અને છેદમાં બાર પુરુષ અહીંયા હું શું શોધવા માગું છું મિત્રો અહીં સ્ત્રીઓ છે ને તો આ આઠ પુરુષને હું રિપ્લેસ કરીને સ્ત્રીઓ મૂકવા માગું છું કેટલી સ્ત્રીઓ એમ એટલે એક સરખું થઈ જાય અહીંયા એક સરખી રાશિ થઈ જાય હવે સાદુરૂપ આપીશું અહીં પુરુષ ગયા પુરુષ ગયા ચાર તરી બાર ચાર દુ આઠ ત્રણ પાંચ પંદર થશે હવે શું થશે બે ગુણ્યા પાંચ બે પંચા દસ સ્ત્રીઓ થશે હવે આ દસ સ્ત્રીઓનો એટલે એટલે એવું કહેવા માગું છું હું કે આઠ પુરુષની જગ્યાએ તમે જો દસ સ્ત્રીઓને લો તો એ સરખું કામ કરે અથવા દસ સ્ત્રીઓને લો તો એ આઠ પુરુષ જેટલું કામ કરે અથવા આઠ પુરુષ લો તો દસ સ્ત્રીઓ એટલે હું આઠ પુરુષની જગ્યાએ હવે આ દસ સ્ત્રીઓને ત્યાં મૂકી દઈશ તમે સ્ત્રીઓને આ રીતે સૂત્રનો કરતા બનાવીને પણ દાખલો ગણી શકો છો તો પણ જવાબ સરખો જ આવશે હવે આ દાખલો જે છે એ એની અંદર સ્ત્રીઓને હું સ્ત્રીઓ પાસેથી કામ કરાવીશ તમે એ જ રીતે પુરુષને સૂત્રનો કરતાં પણ બનાવીને કામ દાખલો ગણી શકો છો સ્ત્રીઓ અને દિવસ કેટલી સ્ત્રીઓ બાર પુરુષને લો અથવા પંદર સ્ત્રીઓને લો અથવા એમને કામ સોંપો તો સરખું કામ કરે છે ચોવીસ દિવસમાં એ પૂરું કરી દે છે એક કામ તો હું પંદર સ્ત્રીઓ લખું છું આગળ અને આ પંદર સ્ત્રીઓ સ્વતંત્ર રીતે કેટલા દિવસમાં કામ પૂરું કરી દે છે ચોવીસ દિવસમાં પૂરું કરે છે હવે મારે જવાબ જે શોધવાનો છે આઠ પુરુષને આઠ સ્ત્રીઓ કેટલા દિવસમાં કામ કરે છે આઠ પુરુષ અને આઠ સ્ત્રીઓ હવે આઠ પુરુષ છે એની જગ્યાએ કેટલી સ્ત્રીઓ લઈ રાખી શકાય કામમાં દસ સ્ત્રીઓ એટલે આઠ પુરુષને જે કામ સોંપ્યું છે એની જગ્યાએ દસ સ્ત્રીઓને કામ સોંપો તો સરખું જ થાય એટલે હવે આ આઠ પુરુષ છે એની જગ્યાએ હું દસ સ્ત્રીઓ લખી દઈશ અને વત્તા બીજી આઠ સ્ત્રીઓ તો છે જ આ આઠ પુરુષની જગ્યાએ દસ સ્ત્રીઓ અને આઠ સ્ત્રીઓ દસ ને આઠ હવે કુલ કેટલી સ્ત્રીઓ થઈ જશે અઢાર સ્ત્રીઓ આ અઢાર સ્ત્રીઓ શું સૂચવે છે મિત્રો આ અઢાર સ્ત્રીઓ આઠ પુરુષ અને આઠ સ્ત્રીઓ જે કામ કરે છે એ અઢાર સ્ત્રીઓ કામ કરે છે એટલે અહીં હું હવે અઢાર સ્ત્રીઓ લખી દઈશ અહીં તો આ કેટલા દિવસમાં કામ પૂરું કરશે આ અઢાર એ શું સૂચવે છે આઠ પુરુષ અને આઠ સ્ત્રીઓએ જે કામ કર્યું તે હવે આ દાખલો જે છે એ મિત્રો વ્યસ્ત ચલણનો છે કેવી રીતે અહીં આગળ વ્યક્તિઓની સંખ્યા વધે તો કામ ઝડપથી થાય એટલે કે ઓછા દિવસમાં થઈ જાય તો આપણે પ્રાઇમરીમાં દાખલો કેવી રીતે ગણીએ છીએ એનું ફોર્મ્યુલા છે સીધો ચોપડીમાં આ ફોર્મ્યુલા કઈ રીતે આવી સમજવો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખજો હું તમને સમચલન અને વ્યસ્ત ચલનનો સંબંધ સમજાવીશ મિત્રો અને હું એક્સ વન કહું તો હું આને વાય વન કહું છું પહેલી રાશિ આ બીજી રાશિ અને આને હું એક્સ ટુ કહું તો આને હું વાય ટુ કહું હવે વ્યસ્ત ચલણ માટે સીધું જ પુસ્તકમાં સૂત્ર આપ્યું છે વ્યસ્ત વ્યસ્તચલન હોવાથી એક્સ વન વાય વન ગુણ્યા એક્સ ટુ વાય ટુ કિંમતો મૂકી દઈએ એક્સ ની જગ્યાએ પંદર વાય ની જગ્યાએ ચોવીસ એક્સ ટુની જગ્યાએ અઢાર તો વાય ટુ શોધવાના છે ચલો મૂકી દઈએ કિંમતો પંદર ગુણ્યા ચોવીસ બરાબર અઢાર ગુણ્યા વાય ટુ સૂત્રનો બનાવી દઈશ મિત્રો એટલે આ અઢાર છે એ છેદમાં જશે આ બાજુ સાદુરૂપ આપીશું છેદ ઉડાડીશું છ તરી અઢાર અને છ ચોક થશે થશે એટલે એટલે દિવસ આવશે એવું કહી શકાય કે પુરુષ અને આઠ સ્ત્રી જે છે એ વીસ દિવસમાં આ કામ પૂરું કરી શકે અથવા એવું કહી શકાય કે અઢાર સ્ત્રીઓ જે છે આ કામ વીસ દિવસમાં પૂરું કરે પણ આપણો જવાબ આપણે આ ફોર્મેટમાં આપવાનો છે આઠ પુરુષ અને આઠ સ્ત્રીઓ કેટલા દિવસમાં કામ પૂરું કરશે તો આઠ પુરુષ અને આઠ સ્ત્રીઓ જે છે એ વીસ દિવસમાં આ કામ પૂર્ણ કરશે મિત્રો